ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા એમિનો એસિડ ના ભૌતિક ગુણધર્મો. તો એમિનો એસિડ ના ભૌતિક ગુણધર્મો શું હતા? તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે એમિનો એસિડ જે છે ઈ રંગહીન છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે, બરોબર, પાણીમાં દ્રાવ્ય છે, કાર્બનિક દ્રાવણમાં અદ્રાવ્ય છે, બરોબર. આવા તમામ ભૌતિક ગુણધર્મો છે આપણે જોયા હતા કે એના ઉત્કલન બિંદુ ઉપર કોઈના ગલન બિંદુ કેવા હતા, ઊંચા હતા, બરોબર, અને ગ્લાયસિન સિવાયના બાકીના બધા જ કેવા હતા, પ્રકાશ ક્રિયાશીલ. તો આ વિદ્યાર્થી મિત્રો શું થયા એના ભૌતિક ગુણધર્મો, એની પછીના રાસાયણિક ગુણધર્મો. તો કેમિકલ રિએક્શન કોને કહેવાય? તો કોઈ પણ પદાર્થ જે છે અથવા કોઈ પણ સંયોજન છે વિદ્યાર્થી મિત્રો, એ બીજા કોઈ પણ સંયોજન સાથે જ્યારે પ્રક્રિયા કરે અને એમાંથી કોઈ પ્રોડક્ટ કે કોઈ વસ્તુ બને, બરોબર, તો એને કેમિકલ રિએક્શન કહેવાય, એને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. તો આપણે એમિનો એસિડના શું જોશું? રાસાયણિક ગુણધર્મો. એમાં પહેલી રીતે કે ક્ષારની બનાવટ. તો ક્ષારનો મતલબ શું થાય કે એસિડની પ્રક્રિયા તમે બેઝની સાથે કરો અને એમાંથી જે રિપજ મળે એને શું કહેવાય? ક્ષાર કહેવાય. તો ક્ષારની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે બેઝ અને એસિડ બંનેનું પ્રમાણ હોય, એટલે કે એચસીએલ હાઇડ્રોફ્લોરિક એસિડ અને કોઈ પણ બેઝ. તો સૌથી પહેલા આપણે શું કરીશું? ગ્લાયસિન NH2CH2COOH. ગ્લાયસિનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કોની સાથે કરશે? હાઇડ્રોફ્લોરિક એસિડ એટલે કે HCl સાથે. એટલે અહીંયાથી આ એક જે છે એ NH2 સાથે જોડાઈ જશે અને એની સાથે કોણ જોડાઈ જશે? Cl જોડાઈ જશે. એટલે NH2 માં એક હાઇડ્રોજન આવે એટલે નાઇટ્રોજનની વેલેન્સીમાં શું થશે? વધારો. એટલે એની ઉપર ચાર્જ કેવો? પોઝિટિવ. અને Cl કેવો હશે? નેગેટિવ. તો આ જે વિદ્યાર્થી મિત્રો જે બિંદુ એને ક્ષાર કહેવાય, કારણ કે એમાં ચાર મોટા ભાગે કોના હોય છે? સલ્ફેટ ના અથવા ક્લોરિન ના હોય છે. તો આ Cl જે છે એના લીધે આપણે આને શું કહીશું? ક્ષાર કહીશું. એમાં એક નેગેટિવ હોય, એક કેવો હોય? પોઝિટિવ હોય. આગળ વિદ્યાર્થી મિત્રો, તો એસિટિક એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા. તો આપણે ગ્લાયસિનની પ્રક્રિયા કોની સાથે કરશું? એસિટિક એનહાઇડ્રેટ સાથે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર ભણું છું ગ્લાયસિનનું, NH2CH2COOH બધાને આવડે છે, પ્લસ એસિટિક એનહાઇડ્રેટનું સૂત્ર શું આવે? તો આપણને ખ્યાલ છે CH3CO ટ્વાઇસ અને O, અને શું કહેવાય આપણે? એસિટિક એનહાઇડ્રેટ. તો અહીં આપણે ગ્લાયસિનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કોની સાથે કરશું? એસિટિક એનહાઇડ્રેટ સાથે. આમાંથી એક SI સમૂહ CH3COને કેવો સમૂહ કહેવાય? SI સમૂહ. એક SI સમૂહ છે એ NH2 સાથે જોડાય છે. જો NH2 સાથે આમાંથી CO CH3 સમૂહ જોડાય એટલે આમાંથી કોનું વિસ્થાપન થાય? H નું. એટલે આયાથી એક H વત્તા પ્લસ આની અંદર કોણ વધ્યું હવે? CH3CO એક વધ્યા અને CO CH3 અને વત્તા બીજું શું વધ્યું? બહાર કોણ છે? ઓક્સિજન. તો આ ત્રણેયને તમે ભેગા કરો એટલે શું બને? CH3COOH એટલે શું દૂર થાય? એસિટિક એસિડ. એટલે આ CH3CO એટલે કે SI સમૂહ જે છે એ NH2 સાથે જોડાય અને આમાંથી કોણ વિસ્થાપન થશે? હાઇડ્રોજનનું. એ હાઇડ્રોજન છે એ બીજા SI સમૂહ જોડાય અને શું બનાવશે? એસિટિક એસિડ. આગળની પ્રક્રિયા કોની સાથે? તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે. આપણને સ્ટ્રક્ચર ખબર છે બેન્ઝાઇલ ક્લોરાઇડ સૂત્ર શું આવે? બેન્ઝીન ઉપર COCl અથવા એટલે C6H5COCl તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્લાયસિન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કોની સાથે કરશું? આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે. એટલે આપણને ખ્યાલ છે અહીંયાથી H નું વિસ્થાપન થશે, આમાંથી Cl દૂર થશે, શું દૂર થશે? HCl. બાકી બધું એમ નામ છે એને જ્યારે જોડી દેવાનું. તો C6H5CONH CH2COOH. આગળની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કોની સાથે? તો કે આલ્કાઇલ હેલાઇડ સાથે. હવે આલ્કાઇલ હેલાઇડ માં વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ હેલાઇડ લઈ શકો, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. મેં અહીંયા લીધું આયોડિન, બરોબર, એટલે કે H સોરી R આલ્કાઇલ હેલાઇડ. તો હવે આલ્કાઇલ હેલાઇડ ની સાથે આપણે પ્રક્રિયા કોની કરીશું? ગ્લાયસિન ની. તો આ ગ્લાયસિન છે એની પ્રક્રિયા કોની સાથે કરશું? આલ્કાઇલ હેલાઇડ સાથે. અહીંયા થી કોનું વિસ્થાપન થશે? આયોડિન નું, બરોબર. આમાંથી કોનું વિસ્થાપન થશે? H નું. શું દૂર થઈ જાય? HI દૂર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, એટલે શું કહીશું આપણે? હાઇડ્રોજન આયોડાઇડ, બરોબર. હાઇડ્રોજન આયોડાઇડ દૂર થઈ ગયા પછી આ R જે છે એ આ નાઇટ્રોજન સાથે શું થાય? જોડાઈ જાય. એટલે R NH2CH2COOH. એની પછીની પ્રક્રિયા છે નાઇટ્રોસ ક્લોરાઇડ સાથે. કોની સાથે પ્રક્રિયા? નાઇટ્રોસ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તો નાઇટ્રોસ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા જે છે એમાં ગ્લાયસિનની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું? નાઇટ્રોસ ક્લોરાઇડ. એને શું કહેવાય? NOCl, બરોબર. અહીંયાથી એક N, અહીંયાથી N, એટલે શું દૂર થઈ જાય? N2 પ્લસ આ Cl જે છે એ આ CH2 સાથે જોડાઈ જશે. અહીંયાથી કોનું વિસ્થાપન થશે? H2 નું. આમાંથી એક O, એટલે શું દૂર થઈ જાય? H2O. એટલે આ જે બધું Cl CH2COOH એને કહેવાય ક્લોરો એસિટિક એસિડ.
આગળ વિદ્યાર્થી મિત્રો તો આગળનો જે રાસાયણિક ના ગુણધર્મોની અંદર આગળનો ટોપિક છે તો કે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા તો ગ્લાયસિનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કોની આરે કરવાની નાઇટ્રિક એસિડ સોરી નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા તો હવે ગ્લાયસિનની પ્રક્રિયા કોની આરે કરશું આપણે નાઇટ્રસ એસિડ તો અહીંયાથી N શું દૂર છે દૂર છે N2 પછી અહીંયાથી H2 અહીંયાથી O અને શું દૂર છે H2O અહીંયા માત્ર કે શું હતું OH એને અહીંયા જોડી દેવાના અને આ બની ગયું આલ્કોહોલ અને એસિડનું મિશ્રણ આગળની પ્રક્રિયા તો હવે કાર્બોક્સિલિક એસિડ સાથેની એટલે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે એમિનો એસિડ જે છે એમાં કાર્બોક્સિલિક એસિડની સાથે આપણે પ્રક્રિયા કરવાની છે પહેલી પ્રક્રિયા કે આલ્કલી સાથેની પ્રક્રિયા તો આલ્કલી સાથેની પ્રક્રિયા કરવાથી શું બને ક્ષાર બને આલ્કલી એટલે શું બને પ્રશ્ન એ છે એને બેઝ કહેવાય આપણને ખ્યાલ છે આલ્કલી શું કહેવાય બેઝ એટલે કે આવર્ત કોષ્ટક જે છે એની અંદર સમૂહ નંબર 1 એટલે જેને આપણે શું કહેવી આલ્કલી તો આલ્કલી સાથેની પ્રક્રિયાથી આપણે શું બનાવવાનું છે ક્ષાર બનાવવાનો છે તો હવે પછી શું લેવાનું ગ્લાયસિન એની પ્રક્રિયા કોની આરે કરશું આલ્કીનનો કોઈ પણ બેઝ મસૂ લીધું મે NaOH એટલે અહીંયાથી OH અહીંયાથી H શું દૂર થઈ જાય H2O અને આ સોડિયમ જે છે એની આરે જોડાઈ જાય બરોબર એની પછીની ત્રીજી બીજી પ્રક્રિયા તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે રિડક્શન કરવાથી શું બને છે એમિનો એસિડ એમિનો આલ્કોહોલ બને છે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હોય કે નિકલ હોય કે નિકલ હોય બરોબર અથવા પેલેડિયમ હોય કે પ્લેટિનમ આ બધા ઉદ્દીપકો કેવા છે જે રિડક્શન માટે વપરાય છે એના માટે વપરાય રિડક્શન કરવા માટે તો આપણે અહીંયા ગ્લાયસિન શું કરવું છે રિડક્શન કયા ઉદ્દીપકની હાજરીમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં તો રિડક્શન કરો એટલે અહીંયાથી તમને ખ્યાલ છે કે અહીંયાથી ઓક્સિજન શું થાય વિસ્થાપન કારણ કે રિડક્શનનો મીનિંગ એવો હાઇડ્રોજન ઉમેરવાના ઓક્સિજન દૂર કરવાનો એટલે અહીંયાથી ઓક્સિજન દૂર થશે અને આમાંથી બે હાઇડ્રોજન શું દૂર થઈ જાય તો કે વત્તા H2O દૂર થઈ જાય હવે ખાલી શું બધું અહીંયા COH બરોબર હવે આ C છે બરોબર એની અંદર બે ઉમેર તો હાઇડ્રોજન એટલે H2 CH2 CS2 OH એટલે અહીંયા આપણે જોયું તો કે ગ્લાયસિનનો રિડક્શન કરવાથી નિકળ શું બની એમિનો આલ્કોહોલ આગળ એની પછી એસ્ટર નીકળે તો એસ્ટરમાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે તમે 11th 12th ની અંદર અથવા તમે FI અંદર ભણી ગયા એસ્ટરીકરણની પ્રક્રિયા ઓ શબ્દ સાંભળ્યો હશે એસ્ટરીકરણનો મતલબ એવો થાય કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ આ બંનેને ભેગા કરો એટલે સામે શું મળે એસ્ટર અથવા ઊંધો વિચારો કારણ કે પ્રક્રિયા પ્રતિવર્તી છે રિવર્સિબલ છે તો કે ઈ જે રિએક્શન જે છે એમાં એસ્ટરનો તમે જળ વિભાજન કરો એટલે કે એસ્ટરનો તમે હાઇડ્રોલિસિસ કરો એટલે એમાંથી પ્રોડક્ટ કઈ બને આલ્કોહોલ અને એસિડ તો અહીંયા આપણી પાસે આપણે એસિડને વત્તા શું કરશું આલ્કોહોલ તો અહીંયા શું લીધું મે ગ્લાયસિન વત્તા શું લીધું ઇથેનોલ તો ગ્લાયસિનની પ્રક્રિયા તમે જ્યારે ઇથેનોલ સાથે કરો બરોબર ત્યારે એમાંથી H2O શું થઈ જાય દૂર કેવી રીતના અહીં જોઈએ છે રાસાયણિક ગુણધર્મ તમને પૂછે તો તમે છે એ ઓછામાં ઓછી તમે 7-8 અથવા 9-10 તમે રિએક્શન લખો તો 5 વર્ગમાં કે 7 વર્ગમાં હોય તો 9-10 મુદ્દા તમારે લખવાનો હોય છે એટલે બધી પ્રક્રિયાઓ તમારે યાદ રાખવી જરૂરી નથી બરોબર જો તમને એમસીક્યુ ને તમને શોર્ટ ક્વેશ્ચન પૂછે તો તમારે યાદ રાખવી જરૂરી છે પણ તમે રાસાયણિક ગુણધર્મની અંદર તમે 7-8 મુદ્દા અથવા 9-10 તમે રિએક્શન લખો એટલે 5 વર્ગમાં ક્વેશ્ચન હોય તો 7 વર્ગમાં ક્વેશ્ચન છે તો તમને પૂરેપૂરા માર્ક મળી શકે તો એની પછીની પ્રક્રિયા છે એમિનો એસિડમાં ગ્લાયસિનની BCL5 સાથેની પ્રક્રિયા CH2CO CL હવે આપણે ખ્યાલ છે કે અહીંથી કોનું વિસ્થાપન થયું OH નું બરોબર એટલે આમાંથી પાછું એક બે છે આમાંથી એક CL વત્તા શું થઈ જાય HCl કેટલા CL ઉપરાઈ ગયા બે વધ્યા કેટલા આવે 3 CL વધ્યા એક ફોસ્ફરસ એક કોણ ઓક્સિજન તો શું દૂર થાય POCl3 આની પછીની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પછી એની અંદર બેઝ માટે કે NH2 CH2 C-O-H એની પ્રક્રિયા કોની આરે HCl સાથે ક્ષાર બની શકે આપણે ખ્યાલ જ છે આ H છે આની અંદર જોડાય જાય એટલે NH3 Cl- એટલે NH3 Cl કેવા માઇનસ CH2 C-O-H તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા
છે એ તમે જોઈ શક્યા કે BCl થાય એટલે એની પ્રક્રિયા કરી તો આપણને પર શું મળી NH2CH2COCl વત્તા HCl દૂર થઈ ગયા વત્તા POCl3 અને એની પછી એટલે ક્ષારને બનાવો તો આપણે ભણી કે પહેલી પ્રક્રિયા એટલે એની પછી રિએક્શન છે એ રિપીટ થાય છે તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા એમિનો એસિડ નામનો જે પ્રશ્ન છે એ પૂર્ણ થાય છે એટલે યુનિટ 1B એમિનો એસિડ તો એની અંદર હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા કયા કરવા એમ તો સૌથી પહેલું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ એનું વર્ગીકરણ તો એમિનો એસિડ નું વર્ગીકરણ આપણને ખ્યાલ છે એસિડ બેઝ અને તટસ્થ તો એના એક્ઝામ્પલ લખવાના બરોબર 2 થી 3 જોડીને આપવાના અને શા માટે એસિડ કહેવાય છે શા માટે બેઝ કહેવાય છે શા માટે એને તટસ્થ કહેવાય છે અને ઈ પછીનો સૌથી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરમાં હોય જે દર વખતે એક્ઝામમાં હોય છે ને 80% તો ઈ છે આલ્ફા એમિનો એસિડનું આલ્ફા એમિનો એસિડની બનાવટ માટેની કોઈ પણ પદ્ધતિ વર્ણવો એમાં ત્રણ પદ્ધતિ પણ પૂછે અથવા મેં તમને કીધું પ્રશ્ન વખતે કે સ્પેસિફિક તમને નામ આવી પણ પૂછી શકે કે ભાઈ કઈ કઈ પદ્ધતિ દ્વારા લખવાની છે તો એની અંદર તમારે છે ઈ જેટલી પદ્ધતિ આપણે આવતી આપણે જેટલી ભણ્યા બરોબર નું સંશ્લેષણ બરોબર સ્કેટર નું સંશ્લેષણ આલ્ફા હેલોજન સંશ્લેષણ બરોબર પછી ગેબ્રિયલ થેલેમાઇડ નું સંશ્લેષણ બરોબર આવી રીતના હાઇડ્રેટોઇન બરોબર પછી મેલોનિક એસ્ટર માટે નું ફિશર નું સંશ્લેષણ આ બધી પદ્ધતિઓ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે કારણ કે એ પ્રશ્ન હશે હશે ને હશે તો આપણે એ પ્રશ્ન જે છે એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો ક્વેશ્ચન બધા ફરજિયાત છે એ વાતો કરી નાખવાનું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર યુનિટ 1B પૂરું થાય છે